નમસ્કાર, મારું નામ ઋતુ પટેલ છે. હું અમદાવાદની રહેવાસી છું અને હું જોધપુર ગામની પટેલ છું. ગુજરાતની જનતા વતી અને પટેલ સમાજ વતી હું હાર્દિક પટેલ થોડો સવાલ પૂછવા માંગુ છું અને એને કંઈક કહેવા પણ માંગુ છું. સૌપ્રથમ તમારે એક એવું છે કે હાર્દિક, આ તારો ગાજવાનો નહીં, આ તારો લાજવાનો સમય છે. તારી જે આશલી સીડી લીક થઈ છે ત્યાર પછી પણ તું લોકોની વચ્ચે જઈને જે આ સહાનુભૂતિ લેવાનો પ્રયત્ન કરે છે, તું જે વિક્ટિમ પ્લે કરે છે, આ વસ્તુ બહુ શરમજનક છે અને સાવ નિરર્થક છે. કે પછી એવું છે કે તારી હવે લોકોમાં કોઈ વિશ્વાસનીયતા રહી નથી, લોકોનો હવે તને સપોર્ટ નથી રહ્યો, એટલે ક્યાંક લોકોની વચ્ચે ચર્ચામાં રહેવા માટે તે જ આખો કાંડ ઉભો કરાવડાવ્યો છે. તું ક્યાં હતો જ્યારે ગુજરાતના લોકો મુસીબતમાં હતા, જ્યારે એ લોકો તકલીફમાં હતા, ત્યારે તું ક્યાં હતો? ત્યારે તું પાર્ટીઓ કરતો હતો, ત્યારે તું અયાશીઓ કરતો હતો. ગુજરાતના લોકોને પીવાના પાણીની તકલીફ હતી ત્યારે તું દારૂની મહેફિલો માંડતો હતો. તારા સપોર્ટમાં જે હમણાં સ્ટેટમેન્ટ આપ્યું છે શક્તિસિંહ ગોહિલે, હું એમને પણ કહેવા માંગુ છું કે શું જોઈને તમે આવા વ્યભિચારી માટે એવું કહો છો કે આનામાં સરદાર પટેલનું ડીએનએ છે? સરદાર સાહેબને તો ક્યારેય કોંગ્રેસે એ જે રિસ્પેક્ટ ડિઝર્વ કરતા હતા એ આપ્યું જ નથી. આ જીવન એમની સાથે અન્યાય જ કર્યો છે, પણ આ તો હદ થઈ ગઈ કે તારા જેવા માણસની કમ્પેરિઝન એ લોકો એની જોડે કરે છે. સરદાર પટેલનો તો તારામાં છાંટો પણ નથી. સરદાર પટેલે દેશને જોડવાનું કામ કર્યું હતું અને તે દેશને તોડવાનું કામ કર્યું છે. રાજ્ય સરકારે જ્યારે તૈયારી બતાવી હતી કે જે આંદોલનકારીઓની અગેન્સ્ટમાં કેસીસ હતા એ લોકો એ કેસ પાછા લેવા તૈયાર હતા, ત્યારે તે વસ્તુનો કેમ સ્વીકાર કર્યો? કારણ કે તારે તારા રાજકીય અભરખા પૂરા કરવા હતા, કારણ કે તારે કોંગ્રેસના ખોળામાં જઈને બેસવું હતું, તારે કોંગ્રેસીઓ જેવી વૈભવી જીવનશૈલી જોતી હતી, તારે એમના પૈસા જલસા કરવા હતા, એટલે તારા આ સ્વાર્થ માટે થઈને તે ધરાર પટેલ સમાજને વળગાડી દીધો કોંગ્રેસની જોડે જઈને. જે કોંગ્રેસના પૈસે તું જલસા કરે છે તો એ પૈસાનો તું થોડો સમાજ માટે પણ ઉપયોગ કર ને. મોંઘી મોંઘી ગાડીઓમાં તું ફરે, મોંઘી મોંઘી હોટલોમાં તું જઈને ખાય, તો પછી એ પૈસાનો ઉપયોગ સમાજ માટે કર ને. ફોર્ચ્યુનરમાં ફરવાથી જરૂરી નથી તું નાની ગાડીમાં પણ ફરી શકે એમ છો, તારું કામ એનાથી પણ નીકળે એમ છો, તો એ સમાજ માટે તું વિચાર કે ભાઈ ત્યાં તારી જરૂરત પણ સાચવે અને સમાજનું પણ ભલું થાય. બાકી તે અને કોંગ્રેસે ભેગા થઈને જે આ જૂઠાણું ચલાવ્યું છે આંદોલનનું કે અમે રિઝર્વેશન અપાવીશું તમને, તું પણ જાણે છે કે અત્યારની સિચ્યુએશનમાં એ શક્ય નથી. ભારતનું જે અત્યારનું બંધારણ છે એમાં એ વસ્તુ પોસિબલ નથી. નથી તારી એટલી ઓકાત કે નથી કોંગ્રેસની એવી ઓકાત કે એ લોકો એમાં કોઈ ચેન્જીસ કરી શકે. તો તમે શું જોઈને લોકોને ઉઠા ભણાવો છો, લોકોને ગબગોળા ચલાવ્યા કરો છો કે અમે લોકો તમને કોઈ રિઝર્વેશન અપાવીશું? એટલે હવે તમે લોકો આ ધંધા બંધ કરો. તારી જે પણ સગવડ સાચવતું હશે કોંગ્રેસ અમને નથી ખબર, એના ખોળામાં તું તારા જે પણ સ્વાર્થથી જઈને બેઠો છે અમને નથી ખબર, પણ મહેરબાની કરીને આખા સમાજને ધરાના વગાડીની જોડે તું. એટલે હવે તારો વારો છે આ બધા સવાલોનો જવાબ આપવાનો, કારણ કે તું અમારો સેલ્ફ પ્રોક્લેમ નેતા બની બેઠો છે, તું અમારો ઠેકેદાર બની બેઠો છે, તો આ બધી વસ્તુનો જવાબ હવે તું આપ. બરાબર છે? તારો વારો છે હવે જવાબ આ બધી વસ્તુનો.